હેલો નમસ્તે મિત્રો ફરીથી આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ ઉપર સ્વાગત છે મિત્રો તો મિત્રો આ વિડીયોની અંદર આપણે જોઈશું જે સરકારના કર્મચારીઓ છે એટલે કે ગુજરાત સરકારના જે કર્મચારીઓ છે એમના જે ઘરભાડા ભથ્થા એટલે કે એચઆરઆઈમાં જે વધારો કરવામાં આવેલો છે તો એના વિશેની વિગતે જોઈશું આપણે જે ટ્રાવ ડિક્લેર કરવામાં આવેલો છે એ ટ્રાવ જે છે એ ચોવીસ નવ બે હજાર બાવીસના રોજ કરવામાં આવેલો છે તો મિત્રો તમે જે ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને તો ચાલો મિત્રો જોઈએ હવે આપણે આજે એચઆરઆઈ જે છે એટલે કે ઘર ભાડા ભથ્થાની અંદર જે વધારો કરવામાં આવ્યો છે જે સાતમા પગાર પંચ મુજબ જે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ છે તો એ જોઈએ તો મિત્રો તમે જોઈ શકો છો આજે ઠરાવ જે છે એ ઠરાવની અંદર એમાં સૌથી અગત્યના મહત્વના મુદ્દા આપણે જોઈ લઈએ તો આજે ઠરાવ કરવામાં આવેલો છે તમે જોઈ શકો છો મિત્રો સૌથી પહેલાં અમુકને આપણે જોઈ લઈએ નાણાં વિભાગના તારીખ સોળ પાંચ બે હજાર આઠના ઠરાવથી રાજ્યના શહેરોને અ વન અ બ વન બ ટુ તેમજ ક વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવેલ હતા ગુજરાત રાજ્ય પગાર સુધારણા નિયમો બે હજાર નવના અમલ બાદ નાણાં વિભાગના તારીખ સત્યાવીસ બે બે હજાર નવના ઠરાવથી આ શહેરોને એક્સ વાય તથા જેડ મુજબ વર્ગીકૃત કરવામાં આવેલ હતા તથા ઘરભાડા ભથ્થા એચઆરઆઈના દરની સુધારણા કરવામાં આવેલ હતી હાલમાં આ વર્ગીકરણના આધારે રાજ્યના કર્મચારીઓને ઘર ભાડા ભથ્થું ચૂકવવામાં આવે છે ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો બે હજાર સોળના અમલ બાદ રાજ્યના કર્મચારીઓના કિસ્સામાં ઘર ભાડા ભથ્થા એટલે કે એચઆરએના દરની સુધારણા કરવાની બાબત સરકાર સરકારશ્રીની વિચારણા હેઠળ હતી હવે પછી જે ઠરાવ કરવામાં આવે છે તો એ જોઈએ હવે પુખ્ત વિચારણાના અંતે રાજ્ય સરકારના કર્મચારીઓના કિસ્સામાં ઘર ભાડા ભથ્થા એચઆરએના દરની નીચે મુજબ સુધારણા કરવાનું ઠરાવવામાં આવે છે હવે આની અંદર એક જે છે સૌથી મહત્ત્વનો અગત્યનો મુદ્દો છે એ છે ઘર ભાડા ભથ્થું નીચે દર્શાવેલ દર મુજબ મળવાપાત્ર થશે હવે એની જે આ ત્રણ કેટેગરી બતાવવામાં આવેલી છે એક્સ વાય જેડ તો આ કેટેગરી એ મુજબ એમની ઘર ભાડા મળવાપાત્ર રહેશે જો એક્સ કેટેગરીમાં હોય તો જે બેઝિક પગાર છે એના ચોવીસ ટકા ઘરભાડા ભથ્થું મળવાપાત્ર થશે જો વાય કેટેગરીનું શહેર કે વિસ્તાર હશે તો ત્યાં સોળ ટકા મુજબ એટલે કે જે બેઝિક પગાર છે એના સો ટકા એચઆરએ એટલે કે ઘરભાડા ભથ્થું મળવાપાત્ર થશે અને જેડ કેટેગરી એટલે કે જેડ કેટેગરીના આ જે કર્મચારીઓ છે જે રહેણાંક વિસ્તાર હોય અને એમની ડ્યુટી હોય તો તેવા કર્મચારીઓ માટે જે ઘર ભાડા ભથ્થાનો જે દર જે છે એ માસિક એ છે આઠ ટકાના દરે ઘર ભાડા પરથી ચૂકવવામાં આવશે તો આમ જો જોઈએ જઈએ તો આમ મોટા ભાગના કર્મચારીઓ જે છે એ જેડ કેટેગરીમાં આવશે કેમ કે એ જે ગ્રામીણ વિસ્તાર જિલ્લા કક્ષાનો અંતરિયા વિસ્તાર છે તો ત્યાં જેડ કેટેગરી લાગુ પડતી હોય બાકી જે મોટા શહેરો છે તો ત્યાં એક્સ અથવા તો વાય એ બેમાંથી કોઈ પણ લાગુ પડી શકે પરંતુ આના માટે હજુ લિસ્ટ જાહેર થયું નથી આ જે શહેર કે નગરોનું લિસ્ટ જાહેર થાય પછી કન્ફર્મ ખબર પડે કે તમે કઈ કેટેગરી મુજબનો કયા કયા વિસ્તારના સરકારી કર્મચારીની કઈ કેટેગરી મુજબનું એચઆરએ મળવાપાત્ર છે પરંતુ એ લિસ્ટ જે જાહેર થયું નથી એને એના માટે અહીંયા જણાવવામાં આવેલું છે જે સિરિયલ નંબર બે ઉપર આપણે તમે જોઈ શકો છો કે ઘર ભાડા ભથ્થું એચઆરએ ચૂકવવાના હેતુ માટે શહેરોનું વર્ગીકરણ કરતા હુકમો હવે પછી બહાર પાડવામાં આવશે તો જે આ જે એક્સ વાય ઝેડ કેટેગરીના જે શહેર કે નગર કે ગામ જે કંઈ પણ જે છે એનું લિસ્ટ અલગથી બહાર પાડવામાં આવશે એટલે આ અંગેના જે હુકમો સેવ્યા પછી બહાર પાડવામાં આવશે તો એની અંદર કન્ફર્મ થશે કે કઈ કેટેગરી મુજબનો જે એક્સ વાય ઝેડ જે લાગુ પડતી જે છે એ મુજબનો જે એચઆરએ મળવાપાત્ર થઈ શકે ત્રણ ઘર ભાડા ભથ્થાની મંજૂરી સંદર્ભેની અન્ય લાગુ પડતી જોગવાઈઓ તથા ગુજરાત મુલકી સેવા પગાર આધારિત ભથ્થા નિયમો બે હજાર બેમાં દર્શાવેલ અન્ય જોગવાઈઓ યથાવત રહેશે ચાર આઠરાના અમલ સંદર્ભે મૂળ પગાર એટલે કે ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો બે હજાર સોળમાં વ્યાખ્યા કર્યા મુજબનો મૂળ પગાર ગણવાનો રહેશે પાંચ આ હુકમો પંચાયત સેવાના કર્મચારીઓ તેમજ ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાના કર્મચારીઓ કે જેઓને ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો બે હજાર સોળ મુજબના પગાર ધોરણ સુધારણાના લાભ સરકાર શ્રીની સ્પષ્ટ મંજૂરીથી આપવામાં આવેલ હોય તેઓને પણ સમાન રીતે લાગુ પડશે અને આ ઠરાવનો અમલ એક દસ બે હજાર બાવીસથી કરવાનો રહેશે તો આજે એચઆરઆઈ જે છે એ એક દસ એટલે કે એક ઓક્ટોબર બે હજાર બાવીસથી મળવાપાત્ર થશે આજે જે સુધારો કરવામાં આવેલો છે એ મુજબ એટલે કે સાતમા પગાર પંચનો જે જે પતંગ જાહેર કરવામાં આવેલો હશે એના મુજબ આ એક દસથી એટલે કે એક દસ બે હજાર બાવીસથી મળવાપાત્ર રહેશે તો મિત્રો તમે જો આ ચેનલ ઉપર હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો તો ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે ઓકે બાય